मित्रों वंदे मातरम नमस्कार। मोटा भागे केटलीक वार बहनों गळाना सोजा में गलगंडथी थायरोइड ग्रंथि पर जे सोजा आवे छे एनाथी बहनों त्रस्त होय छे। पुरुषों ने पण आ रोग जोवा मळे छे। केटलीक वार इम्युनो सप्रेशन वाली दवा लेवा रोग प्रतिकारक शक्ति दबावानी जे औषधिओ आवे छे ए दवा लेवाथी अहींया सोजा देखाता होय छे। मित्रों एवा बधा सोजा माटे एक सीम्पल अने घरगथ्थु प्रयोग तमने सूचवुं छुं। केटलीक वार गळामां थायरोइड ग्रंथि पर पूर्ण अथवा आंशिक सोजो आवतो होय छे। आ रोग आयोडिननी उणपथी थतो होय छे अथवा तो ऑटोइम्यून रीजनना कारणे थतो होय छे। केटलीक वार इम्यून सप्रेस करवानी औषधि अथवा गर्भधारण करवाना कारणे थतो होय छे। त्यारे दर्दीनो अवाज बदलाय छे, खावा के गळवा तकलीफ पड़े छे, कद्रुपता लागे छे, गर्दन घुमावता साधारण चक्कर आवे छे अथवा श्वास लेवा तकलीफ पड़े छे। मित्रों आपणे लास्ट एपिसोडमां पण कारेला पर चर्चा करेली एमां घरगथ्थु उपचारमां तमने कारेला बेस्ट औषधि तरीके काम करशे। तमारे बे कारेलानो रस सवारे नरणा कोठे लई लेवानो छे અને બંને સમયના ભોજનના 30-30 મિનિટ પહેલાં બબ્બે કારેલાનો રસ જેટલો રસ નીકળે છે એટલું પાણી ઉમેરીને તમારે લેવો જોઈએ। એનાથી ગલગંડના વિષયમાં તમને ભરપૂર લાભ થશે જ। મિત્રો એવા અવસ્થામાં તમારે રેતીનો શેક પણ ગળા પર લેવો જોઈએ। ન કેવલ આ પ્રયોગો કરવાના પરંતુ તમારે રોજ બરોજ 100-100 ગ્રામ જેટલા કારેલાની ભાજી રોજ અવશ્ય ખાવી જોઈએ। કારેલાની ભાજી સાથે મિત્રો દોસ્તી કરી લો, સંખ્યાબંધ ફાયદાઓનો પટારો ખુલી જશે। અને મિત્રો અમારા યોગાલયના આદરણીય જે ડૉક્ટરો છે એ પુનર્નવા ઘનવટી છે કે પુનર્નવા મંડુરના પણ પ્રયોગો આ વખતમાં એટલે આવા સમય દરમિયાન સૂચવતા હોય છે। તો મિત્રો આપણે કોઈ ઔષધિ ઉપચાર કરવા કરતાં તમે સિમ્પલ જો કારેલાના રસ પર જ ભરોસો રાખીને આગળ વધશો તો તમને ચામડીના રોગોમાં પણ ભરપૂર ફાયદા થશે, સ્કિન ડ્રાય રહેતી હોય એમાં પણ ફાયદા થશે, ડાયાબિટીસ દરમિયાન ઇન્સ્યુલિન લેતા હોય તો ઇન્સ્યુલિન પણ બંધ થઈ શકે છે તમારું, તમારે કપાલભાતી અનુલોમ વિલોમ કરવાની જરૂર છે, તમારે મેલેરિયા થયો હશે, વારંવાર મેલેરિયા થતો હશે, વારંવાર ઝીણો તાવ આવતો હશે તો એમાં પણ ફાયદો થશે, તમારું વજન વધવા તરફ હશે તો એમાં પણ ફાયદો થશે, તમારો અવાજ બદલાતો હશે તો એમાં પણ ફાયદો થશે। મિત્રો નિશ્ચિત રૂપથી આ પ્રયોગના ફાયદા છે જ, કારણ કે તમે સીધે સીધા પ્રકૃતિ પર અને પરમાત્મા પર ભરોસો કરી રહ્યા છો। અસ્તુ વંદે માતરમ। આ વિષયનો બધો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું। જગજ્જનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું। નમસ્તે।